जय अंबे विद्यार्थी मित्रों, जय अंबे ग्रुप ऑफ द स्कूल में तुम्हारू हार्दिक स्वागत है। आज आपने धोरण 10 में संस्कृत विषय में चैप्टर नंबर 19 सत्यम मयूर विषय बात करीशू। सत्यम मयूर, सत्यम एटले साचेज, ने मयूर एटले के मोर, साचेज मोर छे। विद्यार्थी मित्रों, अहीं रूपक छे एक प्रहसन प्रकारनुं एकांकी स्वरूप आपणने अहीं जोवा मळे छे। संस्कृत साहित्यमां रूपकना 10 प्रकार छे, तेमानो एक प्रकार छे प्रहसन। प्रहसन एटले के हास्य संवाद उत्पन्न करे तेवा एकांकी। आ प्रहसन एकांकी छे, एमां कथा वस्तु एक दिवस पूरतुं मर्यादित होय छे। संस्कृत साहित्यमां आवाज अनेक प्रहसनो रचाया छे, तेमां सौथी वधारे प्रसिद्ध ભગવત જુક્યમ નામના પ્રહસનો મળી આવ્યા છે। કેટલાક વિદ્વાનોના મતે આના રચયતા બોધ્યાયન માનવામાં આવે છે, તો જ્યારે કેટલાક વિદ્વાનો છે એ આ રચના કોઈ અજ્ઞાત કર્તાની માને છે। આનો રચનાકાળ લગભગ ઈસવીસન 4 સદીમાં થયો હોય એવું માનવામાં આવે છે। અહીંયા પ્રસ્તુત નાટ્યાંશ એટલે કે એકાંકીનો જે અંક છે એ ભગવત જુક્યમ પ્રહસનમાંથી સંપાદિત કરીને લેવામાં આવેલો છે। વાર્તા એવી છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા નાટકના જે સંવાદ છે એ પ્રકારના છે કે ગરીબ પરિવારમાં જન્મેલો શાંડિલ્ય નામનો એક યુવા છે, તે સરળતાથી ખાવાનું મળી રહે એવી ભાવનાથી ઘર છોડી અને સંન્યાસી લે સંન્યાસ ધારણ કરે છે અને તે બૌદ્ધ સાધુ બની જાય છે। પરંતુ અહીં વારંવાર ઉપવાસ કરવાનો હોવાથી હવે આ શાંડિલ્ય બૌદ્ધ સાધુનો વેશ છોડી દે, એક સામાન્ય પહોંચેલા યોગી સાધુનો શિષ્ય બની જાય છે। અહીં પણ તેને તો ખાવામાં જ રસ હોય છે, પણ એના આ ગુરુ છે સતત ભણાવવાની ફરજ પાડતા હોય છે। રોજ ભિક્ષા લેવા માટે નગરમાં આવતા ગુરુ શિષ્ય એક દિવસના સમયમાં સમય કરતાં થોડા વહેલા નગરમાં પહોંચી જાય છે અને એ સમયની કિંમત જાણનાર ગુરુ પોતાના શિષ્યને આ સમય દરમિયાન રસ્તામાં આવેલા એક બગીચામાં બેસી અને થોડું ભણાવવા માંગતા હોય છે। પણ ભણવાનો આળસુ શાંડિલ્ય છે એ ભણવાની ના પાડે છે અને એ બંને વચ્ચે જે સંવાદો થાય છે એ સંવાદો, એ સમયનું દ્રશ્ય આ નાટ્યાંશમાં આપેલું છે। શાંડિલ્ય છે એ બહાનાબાજીમાં હાસ્ય પીરસે છે અને આ સંવાદ ઉપરથી એ વાતનો ખ્યાલ આવે છે કે બાળપણમાં માતાએ કહેલી જે વાત છે એ વાતની કેટલી ગંભીર અસર માનવ જીવન ઉપર પડે છે। માણસ ગમે તેટલો મોટો થઈ જાય છે, પણ એને બાળપણમાં માતા દ્વારા કહેલી જે વાતો છે તેના સંસ્કાર રૂપી એમના મનમાં અંકિત થયેલું રહે છે। અને વળી વિદ્યા શા માટે ભણવી જોઈએ એ પ્રશ્નનો ઉત્તર પણ આપણને આ પાઠમાં જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત સાથે એમના ગુજરાતી અર્થ આપણે જોઈએ તો પહેલો જે સંવાદ છે એ શાંડિલ્યનો છે। શાંડિલ્ય ભૌ ભગવન ઇદમ ઉદ્યાનમ, હે ભગવાન, ઇદમ એટલે આ, ઉદ્યાનમ એટલે બગીચો છે, પરિવાજરક એટલે કે સંન્યાસી, પ્રવિશ અગ્રત, અગ્રત એટલે આગળ, ને પ્રવિશ્ય એટલે પ્રવેશ, આગળ પ્રવેશ કર, શાંડિલ્ય ભગવાન, એવમ પુરત પ્રવિશ્યતુ, હે ભગવાન તમે જ, પુરત એટલે આગળ, પ્રવેશતુ એટલે પ્રવેશ કરો, અહમ પુષ્ટત પ્રવિશ્યામી, હું પાછળથી પ્રવેશ કરું છું, પરિવાજ્ર કિમ કરથમ, સંન્યાસી કહે છે શા માટે, શાંડિલ્ય વદતે, શાંડિલ્ય બોલે છે, પૌરાણિકા મમ માતૃશ્રુતમ અશોક પલ્લવાંત નિરુદ્ધો વ્યાઘ્ર પ્રતિવસતિ, પૌરાણિકમ એટલે પ્રાચીન, પહેલાંથી જ, મમ એટલે મારી, માતુમ એટલે માતા પાસેથી, શ્રુતમ એટલે સાંભળ્યું છે કે અશોક પલ્લવમ વાંતિ નિરુદ્ધો વ્યાઘ્રહ પ્રતિવસતિ, અશોકના ઝાડની ઝાડીઓ પાછળ પાંદડાઓમાં વાઘ રહે છે, તતઃ ભગવાને પુરતઃ પ્રવેશતુ, તેથી ભગવાન તમે આગળ પ્રવેશ કરો, પ્રવેશતુ અહમ પુષ્ટતઃ પ્રવિશ્યામિ, અહમ એટલે હું, પુષ્ટતઃ એટલે પાછળથી, પ્રવિશ્યામિ એટલે પ્રવેશ કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આ સંવાદોનું ગુજરાતી કરું છું તો શાંડિલ્ય કહે છે હે ભગવાન આ બગીચો છે, સંન્યાસી બોલે છે આગળ પ્રવેશ કર, શાંડિલ્ય હે ભગવાન પહેલાં તમે જ પ્રવેશ કરો, હું પાછળથી પ્રવેશું છું, સંન્યાસી શા માટે, શાંડિલ્ય કહે છે પહેલાં મારી માતા પાસેથી સાંભળ્યું હતું કે અશોકની ઝાડીઓ પાછળ પાંદડામાં વાઘ રહે છે, તેથી ભગવાન તમે જ આગળ પ્રવેશ કરો, હું પાછળથી પ્રવેશ કરું
जो ए पछी विद्यार्थी मित्रों आगळना संवादोनी वात करीए तो अहींया परिवाज्रक वाढुम संन्यासी कहे छे वाढुम एटले के सारू प्रवेशती एटले के प्रवेश करे छे। विद्यार्थी मित्रों एकांकीमां आपेला कोई पण संवादो ज्यारे काउसमां आपेला होय ત્યારે એ દ્રશ્યમાન હોય છે એને શાબ્દિક રીતે રજૂ કરવામાં આવતા નથી। તતઃ પ્રવિશતિ શાંડિલ્ય પછી શાંડિલ્ય પ્રવેશ કરે છે। શાંડિલ્ય અવિહા એટલે કે અરે વ્યાકરણમ ગૃહિતો અસ્મિ વ્યાકરણ એટલે વાઘથી ગૃહિતમ એટલે પકડાયેલો અસ્મિ એટલે છું અરે હું વાઘથી પકડાયેલો છું। મોચ્યથમ મા વ્યાઘ્રમ મુખાત મારું બોથી એટલે કે મારું માથું વાઘના મુખમાં આવી ગયું છે અથવા મારું મોઢું વાઘના મુખમાં છે। અનાથો એવમ વ્યાકરણમ ખાદિતમ અસ્મિ અનાથો એવમ એટલે અનાથની માફક વ્યાકરણ એટલે વાઘ ખાદિતમ અસ્મિ એટલે ખાઈ રહ્યો મને ખાઈ રહ્યો છે। અરે વાઘે મને પકડ્યો મારા મુખ વ્યાઘના મુખમાં છે અનાથની માફક મને ખાઈ રહ્યો છે। ઈદમ ખલુ રુધિરમ પ્રસવવતી કઠાંત ઈદમ એટલે આ ખલુ એટલે ખરેખર રુધિરમ એટલે લોહી પ્રવહતી એટલે વહી રહ્યું છે કંઠાત એટલે ડોક્યો ડોકેથી અરે ખરેખર મારી ડોકેથી લોહી વહી રહ્યું છે। પરિવાજ્રક વધતી સંન્યાસી બોલે છે શાંડિલ્ય ન ભવેત્વમ ન ભવેત્વમ અરે શાંડિલ્ય તેમ નથી તેમ નથી। મયુર ખલુ એશહ એશહ એટલે આ મયુર એટલે મોર ખલુ એટલે ખરેખર ખરેખર આ મોર છે। શાંડિલ્ય વદતી સત્યમ મયુર સાચે જ મોર છે। પરિવાચક અથમ કિમ નહીં તો શું સત્યમ મયુર સાચે જ મોર છે। શાંડિલ્ય યદી મયુર ઉદ્ઘટ્યામી અક્ષિણી યદી એટલે જો મયુર એટલે મોર છે અક્ષિણીમ એટલે કે આંખો તો હું આંખને ઉઘાડું છું। પરિવાચક છંદત તેમ કર એટલે કે ઉઘાડ। શાંડિલ્ય અવિધા દાસ્યા પુત્રો વ્યાકરણમ મમ ભયે મયુર રૂપમ ગૃહિત્વા પલાયતે અવિધા એટલે કે અરે દાસ્યા એટલે દાસી પુત્રો એટલે પુત્ર દાસીનો પુત્ર એટલે વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતમાં એક પ્રકારનો અલેશ શબ્દ છે। વ્યાકરણ મમ ભયેન વ્યાઘ વાઘ મારા ભયથી મયુર રૂપમ ગૃહિત્વા પલાયતે મોરનું રૂપ ધારણ કરીને પલાયતે એટલે ભાગી ગયો હી હી એટલે મોટેથી હસે છે। પછી જુએ છે વિદ્યાર્થી મિત્રો કે ખરેખર બગીચામાં શું છે તો એના વર્ણન માટે આ સંવાદ છે ચંપક કદમ સપ્તવર્ણ ચંદન તગર ખરીદહ કદલી સમવર્ણિયમ એટલે કે ચંપક કદમ સપ્તવર્ણ ચંદન તગર ખદીરહ એટલે કે ખેર કદલી એટલે કે કેળાના ઝાડોથી માલતી લતા મંડપહ મંડિતમ માલતી એટલે માલતીના લતા એટલે વેલાના મંડપ એટલે મંડપથી મંડિતહ એટલે શોભતું સુખાવહ અહોમ રમણીય ખલુ ઇદમ ઉદ્યાનમ સુખ આપનારું રમણીય ખરેખર આ બગીચો છે। તો વિદ્યાર્થી મિત્રો ફરીવાર આ સંવાદનું કરું છું કે અરે આ દાસી પુત્ર વાઘ મારા ભયથી મોરનું રૂપ ધારણ કરીને ભાગી ગયો છે હા 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 ચંપક કદમ સપ્તવર્ણ ચંદન તગર ખેર અને કેળાના વૃક્ષો તથા માલતીના વેલાથી સુશોભિત માંડવાઓ ખરેખર કેટલા સુખ આપનારા અને રમણીય ખરેખર આ બગીચો છે। પરિવાજ્રક વદતી સંન્યાસી બોલે છે મૂર્ખ હે મૂર્ખ ક્ષણે ક્ષણે ક્ષીયમાણે શરીરે કેમ તે રમણીય ક્ષણે ક્ષણે ક્ષીયમાનમ એટલે એક એક ક્ષણે ક્ષય થતું શરીરે એટલે શરીર કેમ તે રમણીય કેમ એટલે શું તે એટલે તારું રમણીય એટલે સુંદર છે। અરે મૂર્ખ ક્ષણે ક્ષણે તારું શરીર ક્ષીણ થાય તો એમાં રમણીય શું છે એટલે કહેવાનો મતલબ એમ છે કે તું તારા જીવનની એક એક પળને વાતોમાં વ્યર્થ કરે છો। આગચ્છત વત્સ હે પુત્ર આગચ્છત એટલે આવ પઠત આવત અને તું ભણ શાંડિલ્ય વદતી ન તાવતમ પઠિષ્યામી
હું ભણીશ નહીં. તો પરિવાચક કહે છે કિમ અર્થમ, શા માટે. શાંડિલ્ય વદતિ, શાંડિલ્ય બોલે છે. પઠનસ્ય તાવત અર્થમ જ્ઞાતુમ ઈચ્છામી, પહેલાં તો ભણવાનો અર્થ જાણવાની ઈચ્છા રાખું છું. પરિવાચક પઠિત પાઠેહ, ભણનારો પાઠ ભણે. અપિ કાલાંતર વિજ્ઞાય ભવંતિ પાઠા અર્થાન, ભણનારો પાઠ ભણે પછી સમય જતા તે પાઠના અર્થને જાણનારો થાય છે. તસ્માત પઠત તાવત, તેનાથી તું ભણ. શાંડિલ્ય વદતિ, પઠેન કિમ ભવિષ્યતિ, ભણવાથી શું થશે. પરિવાચક શૃણ, સાંભળ. પઠેન વિના ન પ્રાપ્તિ વિદ્યાહ, ભણ્યા વગર વિદ્યા પ્રાપ્ત થતી નથી. ન વિદ્યાએ વિના સૌખ્યમ નરાણામ જાયતે ધ્રુવમ, વિદ્યા વિના સુખ પ્રાપ્ત થતું નથી. નરાણા જાયતે ધ્રુવ, અને મનુષ્યમાં તે ઉત્તમ જન્મતો નથી અથવા ઉત્તમ ગણાતું નથી. વિદ્યા વિના મનુષ્યમાં ઉત્તમ ગણાતું સુખ મળતું નથી. અતઃ ધર્માન અંતમ મોક્ષમ વિદ્યા અભ્યાસમ સમાચરે. અતો એટલે આથી, ધર્મ ધર્મ એટલે ધર્મ, અર્થમ એટલે અર્થ, ચ મોક્ષભ્યો એટલે અને મોક્ષ, વિદ્યા અભ્યાસમ સમાચરે, વિદ્યા અભ્યાસિત સફળ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું આ જે સંવાદો છે એમનું ફરીવાર ગુજરાતી કરું છું. તો સંન્યાસી કહે છે સારું પ્રવેશે છે, અને પછી શાંડિલ્ય પ્રવેશે છે. શાંડિલ્ય બોલે છે, અરે વાઘે મને પકડ્યો છે, મારું મુખ વાઘના મુખમાં છે, અનાથની માફક મને ખાઈ રહ્યો છે, આ ખરેખર મારી ડોકેથી લોહી વહી રહ્યું છે. સંન્યાસી બોલે છે, હે શાંડિલ્ય, તેમ નથી તેમ નથી, આ ખરેખર મોર છે. શાંડિલ્ય કહે છે, સાચે જ મોર છે. સંન્યાસી કહે છે, હા કેમ, સાચે જ મોર છે. શાંડિલ્ય કહે છે, જો મોર છે તો હું મારી આંખો ઉઘાડું છું. સંન્યાસી, ખોલો. શાંડિલ્ય કહે છે, અરે આ દાસી પુત્ર વાઘ મારા ભયથી મોરનું રૂપ ધારણ કરીને ભાગી ગયો છે. હા હા, ચંપક, કદમ, સપ્તવર્ણ, ચંદન, તગર, ખેર અને કેળના વૃક્ષો તેમજ માલતીના વેલાના મંડપથી શોભતું અને સુખ આપનારું ખરેખર આ બગીચો રમણીય છે. સંન્યાસી કહે છે, અરે મૂર્ખ, ક્ષણે ક્ષણે ક્ષણ ક્ષય થતું આ શરીર શું તે રમણીય છે, આવ પુત્ર ભણ. શાંડિલ્ય કહે છે, હું ભણીશ નહીં. સંન્યાસી કહે છે, શા માટે. શાંડિલ્ય કહે છે, પહેલાં ભણવાનો અર્થને જાણવાની ઈચ્છા છે. સંન્યાસી, પાઠ ભણનાર પાઠ ભણે પછી સમય જતાં તેના અર્થને જાણનારો થાય છે, માટે તું પાઠ ભણ. શાંડિલ્ય, ભણવાથી શું થશે. સંન્યાસી કહે છે, સાંભળ, ભણ્યા વિના વિદ્યા પ્રાપ્ત થતી નથી, અને વિદ્યા વિનાના માણસને ઉત્તમ સુખ પ્રાપ્ત થતું નથી અથવા નિશ્ચિત સુખ મળતું નથી. આથી ધર્મ, અર્થ અને મોક્ષ વિદ્યા અભ્યાસથી જ પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પાઠના આપણે સંવાદો પૂરા થાય છે. તમારે નોટબુકમાં ટિપ્પણીમાં આપેલા કે વિશેષ શબ્દોમાં આપેલા જે કાંઈ શબ્દો છે એને શબ્દાર્થ સ્વરૂપે લખી અને નોટબુકમાં આ સંવાદોનો ગુજરાતી અર્થ સાથે સ્વાધ્યાય લખવાનો છે. આભાર.